એની ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આમોદ તાલુકાના સરભાણ ગામે રામદેવપીર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો। મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ભક્તિમાં તરબોળ બન્યા હતા। આમોદ તાલુકાના સરભાણ ગામે વસંત પંચમીના દિવસે રામદેવપીરના નૂતન મંદિરે ગણપતિ મહારાજ હનુમાન દાદા હરજી ભાટી બાપા રામદેવપીર તથા ડાલીબાઈની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંવત 2078ના મહાસુદ પાંચમ વસંત પંચમીના શનિવારના રોજ 5 ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવ્યો હતો, જેમાં ઝાંઝરકા ગાદીના લઘુ મહંત યોગીનાથ બાપુ, કબીરપંથી ખેમદાસ બાપુ, સ્વામિનારાયણ સંપ્રદાયના DK સ્વામી ખાસ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। વસંત પંચમીને 5 ફેબ્રુઆરીના રોજ રામદેવપીર મંદિર સવારે 8 કલાકે ધજા પૂજા તથા કળશ વિધિ કરવામાં આવી। સાંજે 4 કલાકે શ્રીફળ હવન વિધિ તથા સાંજે 7 કલાકે મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ રાત્રિના સમયે સંતવાણીનો સંગીતમય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ભક્તિમાં તરબોળ બન્યા હતા। આનંદ મંગલ કરો આરતી હરિ ગુણ સંતની સેવા, આનંદ મંગલ કરો આરતી હરિ ગુણ સંતની સેવા। હું ઈશ્વરભાઈ ગામ ગમણા અને સરપણ મુકામે આજે નવનિર્માણ પામેલ બાબા રામદેવજીનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખૂબ સુંદર ઉજવણી કરવામાં આવી। આજ વસંત પંચમીનો શુભ દિવસ છે, તો બાબા રામદેવની પ્રાણ પ્રતિષ્ઠા સાથે હનુમાનજી, ગણેશજી, હરજીપાથી અને દાલીબાઈ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક સંતો મહંતો અને બુદ્ધિઓની વિધિપૂર્વક ખૂબ માનવ મહેરામણ ભાવિક ભક્તોએ ખૂબ સુંદર આયોજનમાં ભાગ લીધો, પ્રસારી લીધી। સાંજે સત્સંગ સમારંભ થશે અને સાથે સાથે ઝાંઝરખાના લઘુ એવા ગાડીપતિ યોગીનાથજી બાપુ પણ આજે તેમની પધરામણી થઈ છે અને ખૂબ સુંદર આજનું આ આયોજન છે। ખૂબ ખૂબ હર્ષોલ્લાસ સાથેનો આ કાર્યક્રમ અમારો રહ્યો છે, ખૂબ આસ્થાપૂર્વક ભાવિક ભક્તોએ આમાં ભાગ લીધો છે। અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।